અમદાવાદના કૃષ્ણનગર એસટી ડેપોમાં મહિલા કંડક્ટરની પ્રમાણિકતા સામે આવી. મહિલા કંડક્ટરે પ્રમાણિકતાથી સોનાની કડીઓ મૂળ મહિલા મુસાફરને પરત કરી હતી. ચાર વર્ષથી ફરજ બજાવતા તનુમતીબેન ચાવડા મહિલા કંડક્ટર અમરેલીથી કૃષ્ણનગરના રૂટ પરની બસમાં બોટાદ ખાતે અમદાવાદના ખોખરાની મહિલા મુસાફર. બસમાં અમદાવાદ માટે ચડી તો ખરી, પણ વધુ ભીડ હોવાથી ઉતરી જઈને બીજી બસમાં ચડી ગયા હતા. જ્યારે પોતાના કાનમાં પહેરેલી સોનાની બે કડીઓ કે જે પોણા તોલાની હતી તે ના મળી આવતા આ મહિલાએ બોટાદ ડેપો અને કૃષ્ણનગર એસટી ડેપોમાં આ અંગેની જાણ કરી હતી. આ મહિલા કંડક્ટર દ્વારા જ્યારે પોતાની આ બસમાં મળી આવેલી સોનાની કડીઓ કે જે પોણા તોલાની હતી તે કૃષ્ણનગર ડેપોમાં ઇન્ચાર્જ હસમુખભાઈ રાઠોડને જમા કરાવી હતી. આ સોનાની કડીઓ કે જેની કિંમત 40,000 ગણી શકાય તે કનાડિયા સુધાબેન ભરતભાઈ 48 વર્ષની ખોખરા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી મહિલાને તે ડેપોના ફરજ પરના અધિકારી અને મહિલા કંડક્ટરની હાજરીમાં પરત કરી. ત્યારે ખોખરાની મહિલાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેણે મહિલા કંડક્ટરનો આભાર માન્યો હતો. દુનિયામાં માનવતા અને પ્રમાણિકતા હજુ પણ લોકોમાં જીવન છે તે વાતનું આ સચોટ ઉદાહરણ પૂરું પાડે છે. કનાડિયા સુધાબેન રણછોડભાઈ, હું બોટાદથી અમદાવાદ આવી રહી હતી તો મારી સોનાની બે કડીઓ પડી ગઈ હતી, તો તનુમતીબેન ચાવડા એમને મળી આવી હતી. તો હું ગીતા મંદિર ઉતારવાની હતી, ગીતા મંદિરથી ના હતી, હું ડાયરેક્ટ રસનગર આવી તદુમતીબેનનો સંકલ્પ કર્યો અને સોનાની કડી મને તુરંત પાછી મળી છે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ચાવડા તનુમતી તનુભાઈ છે, હું અમરેલી ડેપોની કંડક્ટર છું. તારીખ 10 રોજ અમરેલીથી મેં મારી બસ ઉપાડી, એમાં બોટાદથી એક બેન ચડ્યા હતા, તો ભીડ હોવાથી એ બસમાં બેન ઉતરી ગયા, તો પછી એમની કડી ત્યાં રહી ગઈ. મેં તમામ પેસેન્જરોને પૂછ્યું કે આ કડી કોની છે, તો એ લોકોએ ના પાડી. તો પછી મેં મારી ફરજ દરમિયાન બોટાદ ડેપોમાં પૂછ્યું કે કોઈની કડી હોય તો કહેજો, મને જાણ કરે. તો પછી બેન બીજી બસમાં આવે અમદાવાદ મણિનગરની, તો પછી એમને મારા જે કૃષ્ણનગરના જે ડેપો ઇન્ચાર્જ છે હસમુખભાઈ રાઠોડ, એમને મેં કીધું હતું કે જો આ પડી લેવા કોઈ આવે તો તમે મારો સંપર્ક કરજો. તો પછી એ જે મહિલા બેન છે જે એમની કડી ખોવાઈ ગઈ હતી એ બેન અહીંયા કૃષ્ણનગર ડેપોમાં આવ્યા, હસમુખભાઈનો એમને સંપર્ક કર્યો, પછી હસમુખભાઈએ મારો સંપર્ક કર્યો, પછી એ બેનને મેં આજ રોજ કડી અમે એમની સુપ્રત કરીએ છીએ. અને અમારા ડેપોમાં એસટીમાં કોઈ બી કંઈ બી વસ્તુ ખોવાઈ ગઈ હોય તો અમે બધા સહકર્મચારી જે પણ ડેપો છે એને જાણ કરીએ છીએ અને એમની વસ્તુ એમને સુપ્રત કરીએ છીએ. એ અમારી ફરજ દરમિયાન અમારો શું કહેવાય નિસ્વાર્થ ભાવે અમે ફરજ નિભાવીએ છીએ અમારી. અને જે બી પેસેન્જર હોય એને પ્રમાણિકતાથી એની વસ્તુ પાછી આપીએ છીએ. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ.